સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. અમદાવાદના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા એક સોસાયટીમાં કોર્ટના આદેશ પ્રમાણે દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવાની હોવાથી પોલીસ અને રહીશો વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું. અમદાવાદની ખોડિયાર નગર વિસ્તારમાં આવેલ સમાજ નવરચના સોસાયટીની જોડે જ પાટણ નગર સોસાયટી આવેલી છે. જો સોસાયટીનો અવરનવરનો રસ્તો નવરચના સોસાયટીમાંથી જતો હોવાને કારણે આ રસ્તો નવરચના સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા એક વર્ષથી બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે પાછળની સોસાયટીવાળાને આવવા જવામાં તકલીફ પડતી હોય તો કોર્ટ દ્વારા કાલે આ રસ્તો ખોલી નાખવાની મંજૂરી આપી દેતા આજે અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને નવરચના સોસાયટીના રહીશોએ આ દબાણની વચ્ચે બેસી જતા પોલીસ અને રહીશો વચ્ચે સારું એવું ઘર્ષણ થયું હતું. યોગેશ્વરી રામાનુ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં જગત જનનીમાં ઉમિયાના દિવ્ય રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ આ પ્રારંભમાં અન્ય ભક્તો અને તેમજ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા કડવા પાટીદાર પરિવારના ધર્મના એક આધાર તથા આસ્થાના પ્રતીક એવા મા ઉમિયા દિવ્ય રથનું અમદાવાદના વસ્ત્રાલ વિસ્તાર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મા ઉમિયાનો આ દિવ્ય રથ આખા વિશ્વમાં ભ્રમણ માટે ભક્તોના આંગણે દર્શન આપવા નીકળ્યો છે, ત્યારે માતાજીના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં આવેલી તમામ સોસાયટીના રહીશોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી હતી અને માના સ્વાગત માટે અનવી રંગોળી અને સજાવટ દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું, જ્યાં બપોરના સુમારે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મધ્યાહ્ન આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે 9 વાગે ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા મા ઉમિયાનો જય જયકાર થતા ફટાકડા ફોડી અને ફૂલ વર્ષા કરી માતાજીના દિવ્ય રથનું સ્વાગત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે મા ઉમિયાનું વિશ્વ કક્ષાનું દૈદીપ્યમાન ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ અમદાવાદના વૈષ્ણોદેવી નજીક 1000 કરોડના ખર્ચે થવાનું છે, જે અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવા જુદા જુદા ક્ષેત્રે કામ કરવામાં આવશે. પટેલ ધ્રુવિન મારું નામ છે. લાભગઢ સોસાયટી વસ્ત્રાલમાં અમે રહીએ છીએ. મા ઉમિયાના જે આ રથનું આયોજન કરવામાં આવ્યું છે એનો મેન ઉદ્દેશ્ય એ છે કે આખા વિશ્વની અંદર શાંતિ અને સુખ સમૃદ્ધિ પથરાય. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આ એક આયોજિત કરવામાં આવેલો આ પ્રોગ્રામ સમગ્ર વિશ્વની અંદર ફરશે અને બધાને એટલો આનંદ અને ઉત્સાહ છે કે અત્યારે એક તહેવાર જેવો માહોલ થઈ રહ્યો છે બધી બાજુ. મા ઉમિયાના રથને લઈને આખા વિસ્તારની અંદર અત્યારે જોવા જઈએ તો એક દિવાળી જેવો માહોલ છે. બધા જ બહાર આવીને પોતાની રીતે તૈયારીઓ કરતા રહે છે. અહીંયા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં એક એવું છે કે દરેક વિદ્યાર્થીને સહાય કરવામાં આવશે, હોસ્પિટલ બનાવવામાં આવશે, દરેક પ્રકારની સહાયો કરવામાં આવશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વની અંદર ફરવાનો આ ઊંઝાનો રથ, મા ઉમિયા અમારા આંગણે પધારે, અમારે એનાથી મોટી કોઈ ખુશી હોય નહીં. અને મા ઉમિયા સૌને સદબુદ્ધિ આપે, બસ આ અમારી એવી પ્રાર્થના છે. મારું નામ પટેલ જયાબેન સંજયભાઈ છે. હું વસ્ત્રાલમાં લાભગઢ સોસાયટીમાં રહું છું. આજે ઉમિયા ફાઉન્ડેશનનો ઉત્સવ છે તો અમને એટલો તો આનંદ છે કે આટલો અમારા ઘરે કોઈ પ્રસંગ હોય, કોઈ મેરેજ હોય તો બી આટલો આનંદ હોતો નથી. અત્યારે દિવાળી કરતાં બી સારો એવો આખા વિસ્તારમાં માહોલ થઈ ગયો છે. બધા જે ધંધાદારીઓ છે એ લોકોએ આ પ્રસંગ નિમિત્તે રજા રાખી છે અને બરવના સર્વના દિલમાં એટલો ઉત્સવ છે કે મેરેજ પ્રસંગ હોય એના કરતાં બી વધારે આનંદ છવાયેલો છે. અને જે લોકો છે એના પાછળ એટલો ખર્ચ કરે છે કે મા ઉમિયા એમને ઘણું બધું આપે. બસ બોલો. યોગેશ્વરી રામાનંદ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના સિટી વિસ્તારમાં એક મંદિરમાં આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના સારા સ્વાસ્થ્ય માટે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના CTM 4 રસ્તા નજીકના ગુરુકૃપા સ્કૂલ પાસેના દરબારનગરના શ્રી આદ્યશક્તિ માતાજીના મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતીનું મહત્વનો ઉદ્દેશ આપના રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના સારા સ્વાસ્થ્ય માટે અને દીર્ઘાયુષ માટે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત ક્ષત્રિય સમાજના 500થી વધુ લોકો હાથમાં દીવડાઓ રાખી માતાજીની મહાઆરતી ઉતારી હતી. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના સારા સ્વાસ્થ્ય અને જલ્દીથી ગુજરાત રાજ્યની સેવામાં કાર્યરત થાય તે માટે માતાજી તેમને તંદુરસ્તી આપે તે માટે કરાયું મહાઆરતીનું આયોજન. સાથે જ મહામૃત્યુંજય મંત્રના જાપનો યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. યોગેશ્વરી રામાનુ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ નારોલ ખાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના સારા સ્વાસ્થ્ય માટે ઉત્તર ભારત વિકાસ પરિષદ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.
નારોલ પોલીસ સ્ટેશનની હદમાં સોની વેપારીની જે લૂંટ થઈ તેના વિરોધમાં નારોલ પોલીસ સ્ટેશન ખાતે ઉચ્ચ અધિકારીની હાજરીમાં આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ નક્કી હતો. નારોલ પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર લૂંટનો બનાવ બનેલ હતો, જેમાં કાયદા વ્યવસ્થાનો છેદ જ ઉડાવી દીધો હતો. આવા બનાવ અવારનવાર નારોલ પોલીસની હદમાં બને છે અને નારોલ પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉપરથી છેલ્લા 8 મહિનામાં આવા બનાવ વારંવાર અવનવાર બનતા રહે છે. એક બાજુ નારોલ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ દારૂજોગાના ધંધા ચાલતા હોય છે, તો પણ પોલીસ આખા આડા કાન કરીને બીજી બાજુ પ્રજાના નાના નાના કામ માટે જાય તો પણ તેની સાથે આરોપી જેવો વ્યવહાર કરે છે. જો કોઈ ફરિયાદી ફરિયાદ કરવા જાય તો તેની ફરિયાદ લેવામાં આવતી નથી. ઉપરથી તેને ધમકાવવામાં આવે છે અને ધક્કા ખવડાવવામાં આવે છે. છેવટે અરજી લઈ તેમાં પણ પ્રજાને કોઈ ન્યાય ન મળે તે પ્રમાણેનું કાર્ય જોવા મળતું હોય છે. નારોલના સોની વેપારીને ન્યાય આપવા આરોપીઓને ઝડપી ધરપકડ માટે તેમજ પ્રજાને રક્ષણ આપવા માટે નિષ્ફળ, તેમજ દારૂજુગારના અડ્ડા ચાલવામાં અને પ્રજાને હેરાન પરેશાન કરવામાં સફળ નારોલ પોલીસ જવાબદાર અધિકારી પર ખાતાકીય કાર્યવાહી કરવા અને તેમના વિરુદ્ધ લાંભા વોર્ડ કોંગ્રેસ દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં જ ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિરેન્દ્રસિંહ ઠાકુર, ઉત્તર ભારતીય વિકાસ પંચનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. અમારે ગુજરાત રાજ્ય કે ગૃહમંત્રી માનનીય પ્રદીપસિંહ જાડેજા, જો ઇસ વટવા વિધાનસભા કે લોકપ્રિય વિધાયક હૈ, ઉનકે સ્વાસ્થ્ય કે બારે મેં ગલે મેં ઓર મુંહ મેં કેન્સર જો ડિટેક્ટ હુઆ હૈ, તો ઉનકે સ્વાસ્થ્ય લાભ કે લીએ હમ ઉત્તર ભારતીય વિકાસ મંચ કી તરફ સે સુંદરકાંડ કા આયોજન કિયે હૈ ઓર હમ હનુમાનજી સે પ્રાર્થના કરતે હૈ કે ઉનકે સ્વાસ્થ્ય મેં લાભ હો ઓર જલ્દી સે સ્વસ્થ હોકર પુનઃ હમારે બીચ ઉપસ્થિત હો. ઇસકે લીએ સુંદરકાંડ કા આયોજન કિયા ગયા હૈ. હું અમદાવાદ શહેર ઉત્તર ભારતીય વિકાસ મંચનો પ્રમુખ છું. અમારા વિસ્તારના આદરણીય ગૃહ રાજ્યમંત્રી વિકાસ પુરુષ પ્રદીપસિંહ જાડેજાની કેન્સર થવાથી તબિયત ખરાબ હતી. અમે કષ્ટ ભંજન હનુમાનજીને પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી એમનું સ્વાસ્થ્ય સારું થાય અને અમારી વચ્ચે આવી ફરી પ્રજાકીય કામો શરૂ કરે અને આ ગુજરાતનું અને વટવા ક્ષેત્રનું વિકાસ કામમાં જોતરાઈ જાય એવી પ્રભુ હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ. યોગેશ્વરી રામાનુજ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. માં ઉમિયા પ્રાણ શક્તિ છે, ઉમિયા છે સાધના, તને ઉમિયાને કરીએ સૌ નમન કરીએ એવી જ આરાધના લઈને ભક્તિભાવ સાથે ઉમિયાના દિવ્ય રથનું પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા કડવા પાટીદાર પરિવારના ધર્મના એક આધાર તથા આસ્થાના પ્રતીક એવા માં ઉમિયાના દિવ્ય રથનું અમદાવાદના વસ્ત્રાલ વિસ્તાર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માં ઉમિયાનું આ દિવ્ય રથ આખા વિશ્વમાં ભ્રમણ માટે ભક્તોના આંગણે દર્શન આપવા નીકળ્યો છે, ત્યારે માતાજીના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં આવેલી તમામ સોસાયટીના રહીશોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી હતી અને માના સ્વાગત માટે અવનવી રંગોળી અને સજાવટ દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું. જ્યાં બપોરના સુમારે સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મધ્યાહન આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે 9 વાગે ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા માં ઉમિયાનો જય જયકાર તથા ફટાકડા ફોડી અને ફૂલ વર્ષા કરીને માતાજીના દિવ્ય રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે માં ઉમિયાનું દિવ્ય કક્ષાનું દૈદીપ્યમાન ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ અમદાવાદના વૈષ્ણોદેવી નજીક 1000 કરોડના ખર્ચે થવાનું છે, જે અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવા જુદા જુદા ક્ષેત્રે કામ કરવામાં આવશે. માતા ઉમિયાનો રથ આખા ઓઢવ અને વસ્ત્રાલ વિસ્તારમાં ફર્યો હતો, ત્યારે દરેક સોસાયટીના દરેક રહીશો જાણે પોતાના જ ઘરમાં એક પ્રસંગ હોય તેવો ઉમંગ જોવા મળી રહ્યો હતો. વસ્ત્રાલ વિસ્તારની દરેક સોસાયટીને સજાવવામાં આવી હતી અને રંગોળીઓ પૂરવામાં આવી હતી. યોગેશ્વરી રામાનુજ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો હાલના બુલેટિનમાં સમય ગયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા
અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. આપનું સ્વાગત છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની ખિલોડાના પ્રાથમિક શાળાના 31 વિદ્યાર્થીઓને ફ્રૂટ પોઈઝનિંગ થતા શામળાજીના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભિલોડા તાલુકાના અંતરિયાળ એવા ખિલોડા પ્રાથમિક શાળામાં ધોરણ 1-5ના 72 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગત રોજ શાળામાં મધ્યાહન ભોજનમાં ખીચડી અને ચણા આરોગ્ય બાદ ઘરે ગયા પછી પેટમાં દુખાવાની તેમજ ઝાડા ઉલટીની ફરિયાદો ઉઠવા પામી હતી, જેથી વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાના શિક્ષકોને જાણ કરતા બીમાર 31 વિદ્યાર્થીઓને સ્થાનિક ખેરાળીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા. ત્યારબાદ વધુ સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાં સારવાર બાદ 27 વિદ્યાર્થીઓ સુરક્ષિત હોવાનું ફરજ પર હાજર ડોક્ટરે જણાવ્યું હતું, જ્યારે 4 વિદ્યાર્થીઓને ઝાડાની વધુ અસર વર્તાતા વધુ સારવાર શરૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર સાથે અભ્યાસ કરી શકે તે માટે મિડ ડે મીલ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ખોરાકમાં હલકી ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવતું હોવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલ વિદ્યાર્થીઓને સારવાર આપતા ડોક્ટર પણ ખોરાકી જહેરની અસરને સમર્થન આપી રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ શાળામાં ખીચડી અને ચણાનો ખોરાક ખાધા બાદ પેટમાં દુખાવાની તેમજ ઝાડા ઉલટીની અસર થઈ હોવાનું જણાવી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં અરવલ્લી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ શામળાજી હોસ્પિટલ દોડી આવી હતી અને વિગતો મેળવ્યા બાદ શાળામાં અપાતા ભોજન અને પાણીની તપાસની તજવીજ હાથ ધરી છે. બપોરે 2 વાગ્યા પછી તકલીફ થયેલી અમારે બાળકોને, એટલે અમારા પરિવારમાં 5 બાળકો છે બરોબર, ખેરાડી દવાખાને લઈ ગયા, સારવાર કરી એટલે સારું રહ્યું. પછી બીજે દિવસ પાછી તકલીફ છે એટલે અહીંયા શામળાજી દવાખાને લાવ્યા, એટલે સારું છે અત્યારે. બરોબર, રજા આપવાની સાહેબે રજા આપી છે. ગઈકાલે સાંજે 7 વાગે અત્રેની હોસ્પિટલમાં ખિલોડા પ્રાથમિક શાળા તાલુકા ભિલોડાના બાળકોને ઝાડા ઉલટી તાવ અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે અત્રે દાખલ કરવામાં આવેલા. મોટાભાગના બાળકોને સારવાર આપવામાં આવેલી છે. બાટલા ઇન્જેક્શન જે કંઈ શરૂઆતની સારવાર એ બધી આપી દેવામાં આવી છે. અત્યારે બાળકોની પરિસ્થિતિ સારી છે, સંતોષકારક છે. 4 બાળકોને હજુ વધારે ઝાડાની અસર છે, તેમને આજે દાખલ રાખવામાં આવેલા છે અને સાંજ સુધીમાં અમે રજા આપી દઈશું. બધા જ મોટાભાગના બાળકોને રિકવર થઈ ગયેલા છે. ખિલોડા જૂથ શાળાની ખિલોડા પુનઃવસવાટ પ્રાથમિક શાળામાં 28/11/2018 બપોરે 2 વાગે બાળકોને મધ્યાહન ભોજન આપતા, મધ્યાહન ભોજનમાં ખીચડી આપતા અને સાંજે 4 કલાકે ચણાનો નાસ્તો આપતા 5 કલાકે છૂટ્યા બાદ બાળકોએ ઘરે જઈને ફરિયાદ કરતા કે પેટમાં દુખે છે અને ઉલટી અથવા તો ઝાડાની તકલીફ થઈ છે એવી ફરિયાદ વાલીને કરતા બીજા દિવસે એ બાળકો હાજર ન હોવાથી 72 બાળકો પૈકી 45 બાળકો હાજર હતા, તો તપાસ કરતા એ લોકોને ઝાડા ઉલટી અને તાવની અસર હોવાથી એમને સ્કૂલમાં બોલાવ્યા અને પ્રાથમિક સારવાર ખેરાડી આરોગ્ય કેન્દ્ર ખાતે અપાવ્યા બાદ થોડી વધારે તકલીફ જણાતા એમને શામળાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ. તેમાં 27 બાળકો હતા અને 27માંથી મોટાભાગના બાળકોને આરામ છે અને 4-5 બાળકોને થોડી તકલીફ હોવાથી હજી બપોર સુધી સારવાર આપવી પડે તેવી છે. અતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. દામનગરમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેરના વૃદ્ધોનું વાત્સલ્ય સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા દર માસે તેને શક્તિપીઠના ગાયત્રી મંદિર ખાતે યોજવામાં આવે છે. અમરેલી જિલ્લાના દામનગરમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેરના વૃદ્ધોનું વાત્સલ્ય સિનિયર સિટીઝન ટ્રસ્ટના દ્વારા દર માસે દામનગર શહેરમાં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્ર યજ્ઞ યોજતી શહેરની વૃદ્ધોની સંસ્થાનું સુંદર આયોજન દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના દર્દી નારાયણ માટે આશીર્વાદરૂપ નેત્ર યજ્ઞમાં પ્રચારથી લઈને રજિસ્ટ્રેશન, ઓપરેશન, તપાસ, સારવાર અને દર્દીઓને ઘેર પહોંચાડવા સુધીની સેવા કરતી સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્ર યજ્ઞમાં રાજકોટ સ્થિત
શ્રી રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં તબીબી સ્ટાફ દ્વારા સંપૂર્ણ મફત મોતિયાના નેત્રમણી આરોપણ સાથેની સુંદર સેવા મળી રહે તેવા હેતુ અનન્વે આ કેમ્પ યોજાયેલો, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ પણ લીધો હતો. અશોક મણવાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. હાલમાં 38 લાખ બેરોજગાર દ્વારા ફોર્મ ભરવાના મુદ્દે પ્રવીણ રાવનું નિવેદન સામે આવ્યું છે અને બેરોજગારી મુદ્દે તેમણે સરકાર પર પ્રહારો કર્યા છે. ગુજરાતમાં સતત કર્મચારીઓના શોષણ સહિત ગુજરાતભરમાં કર્મચારીઓના હક માટેની લડાઈ લડતા જનઅધિકાર મંચના નેતા પ્રવીણ રામનું બેરોજગારી મુદ્દે મહત્વનું નિવેદન સામે આવ્યું છે. હાલમાં ભરતીની 12,000 જગ્યામાં 38 લાખ ફોર્મ ભરાયા એ મુદ્દે આંદોલનકારી પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે રોજગારી મુદ્દે ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. હાલની સરકારમાં બેરોજગાર યુવાનોની દશા ખરાબ છે એવો આંદોલનકારી પ્રવીણ રામનો આક્ષેપ હતો. સાથે સાથે તેમણે આવનારી 2019ની ચૂંટણી માટે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું અને બધા જ પક્ષો માટે કહ્યું હતું કે રોજગારી અપાવવામાં જે પક્ષ સફળ થશે એમને જ આવનારી લોકસભામાં યુવાનોના મત મળશે. આજનો બેરોજગાર યુવાન હવે ખોટા વાયદા વચનોથી થાક્યો છે. બેરોજગારી દૂર કરવા સરકારના પ્રયાસ હજુ પૂરતા ન હોવાનું તેમનું માનવું છે. રોજગારીની મોટી મોટી વાતો કરી અને ગુજરાત અને ભારતની અંદર ભાજપે સરકારો તો બનાવી લીધી છે, પરંતુ હાલમાં જ ગુજરાતની અંદર 12,000 જેટલી જગ્યાઓમાં 38 લાખ જેટલા ફોર્મ ભરાયા છે, જે ગુજરાતમાં રોજગારી મુદ્દે સરકારની અસફળતાનું સૌથી મોટું પ્રમાણ છે. ત્યારે આવનારા સમયની અંદર ગુજરાત સરકારે રોજગારીની તકોનું નિર્માણ કરવું જોઈએ અને લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે તમામ પક્ષોને મારે કહેવું છે કે જે પક્ષ યુવાનોનો વોટોને આકર્ષિત કરવા માગતા હશે એમને ક્યાંક અને ક્યાંક રોજગારી આપવાના પૂર્ણ પ્રયાસો કરવા પડશે, તો જ આ ભારત અને ગુજરાતના યુવાનો આપને વોટ આપીને સરકાર બનાવવામાં મદદ કરશે. પ્રવીણ રામ, પ્રદેશ પ્રમુખ, જનઅધિકાર મંચ. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, દ્વારકા. શિવમ ફાઉન્ડેશન દ્વારા પ્રમુખ દ્વારા આજ રોજ 2019ના મેજ ડાયરીનું વિમોચન કરવામાં આવ્યું, તેમજ વેરાવળના મુખ્ય તાલુકા તેમજ શહેરના મુખ્ય આગેવાનો દ્વારા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. વેરાવળના કુલ 60,000 કુટુંબ માટે 60,000 ડાયરીની નકલ જગમાલભાઈ વાળા દ્વારા છપાવવામાં આવી હતી. આ ડાયરીમાં 2019ના દરેક દિવસની નોંધ વ્યક્તિ રાખી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને દરેક મહિનાના અંતે મુખ્ય પેજના ફોટામાં સોમનાથ વેરાવળની ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક બાબતોની પણ નોંધ લેવામાં આવેલી છે. આ દરેક ડાયરીની નકલ જગમાલભાઈ ખુદ ડોર ટુ ડોર પોતાની ટીમ સાથે આજથી વિનામૂલ્યે વિતરણ કરવા માટે નીકળી પડશે. આ વિતરણની કામગીરી અંદાજે 1.5 થી 2 મહિના સુધી ચાલુ રહેશે. વેરાવળ ગીર સોમનાથના સામાજિક કાર્યકર્તા જગમાલભાઈ વાળા વેરાવળના 60,000 કુટુંબ સાથે હૃદયથી નાતો ધરાવે છે. વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે. 2012-13માં પણ વેરાવળના ખૂણે ખૂણેથી નંબરો એકત્રિત કરીને 20,000 જેટલી ટેલિફોન ડિરેક્ટરી બનાવવામાં આવી હતી, જે ડિરેક્ટરીને જગમાલભાઈ વાળાએ વેરાવળ, પાટણ, ભીડિયા, ઓઝી વિસ્તાર અને વેરાવળના દરેક ગામમાં વિતરણ કર્યું હતું. ગયા વર્ષે પણ જગમાલભાઈ વાળાએ શિક્ષણ જાગૃતિ અને ખેડૂત જાગૃતિ અભિયાન અંતર્ગત દરેક ગામમાં ડોર ટુ ડોર મુલાકાત લઈને અભિયાન અંગે અને જાગૃતિ અંગે વિવિધ પ્રકારની માહિતી આપી હતી, તેમજ ગયા વર્ષે દરેક કુટુંબને વિનામૂલ્યે કેલેન્ડર પણ આપવામાં આવ્યા હતા. હાલ જગમાલભાઈ વાળા વેરાવળના જેમના કાર્યાલય ખાતે શિવમ જન સુવિધા કેન્દ્ર ચલાવે છે, જેમાં દિવસના 400 કરતાં વધારે લોકોને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, મા અમૃતમ કાર્ડ વગેરે કાગળને લગતા કામો સાવ ફ્રીમાં કરી આપે છે. આમ જગમાલભાઈ વાળા દર વર્ષે તેમના 60,000 કુટુંબને કંઈક ને કંઈક મફતમાં ભેટ આપતા રહે છે. આ વર્ષે તેઓ દરેક કુટુંબને આ ડાયરીનું વિતરણ કરશે. આમ વેરાવળના દરેક કુટુંબનો નાગરિક જગમાલભાઈ વાળાને એક આદર્શ નાગરિક તરીકે અને એક આદર્શ સામાજિક કાર્યકર્તા તરીકે જુએ છે. વિજય જોટવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. તો હાલના બ્રેડિંગમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.